હવે આગળ વાત કરીએ તો પાલનપુરમાં ગેસ સિલિન્ડરમાં લીકેજ થતા નજીકમાં રહેતા 70 લોકોને અસર થઈ છે, જેમાંથી હાલમાં પાલનપુરમાં 30 જેટલા લોકો દાખલ કરવામાં આવ્યા છે. પાલનપુરના માલણ દરવાજા પાસે સ્ક્રેપ યાર્ડમાં અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થતાં આજુબાજુના વિસ્તારમાં રહેતા 70 જેટલા લોકોને ગુંગળામણની અસર થઈ હતી. હાલ 30થી વધુ લોકોને સારવાર માટે પાલનપુર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક દર્દીએ હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. ગેસ સિલિન્ડર લીકેજ થતાની સાથે જ આસપાસની હવામાં ફેલાતા લોકોને ઉલટી તથા થવા લાગી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અમને ખબર પડે કે તે પહેલાં જ તેમની તબિયત લથડવા લાગી હતી. પાલનપુર સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ જણાવ્યું હતું કે માલણ દરવાજા વિસ્તારમાં એક સ્ક્રેપયાર્ડમાં ગેસ સિલિન્ડરે વિસ્ફોટ થવા અથવા લીકેજને કારણે નજીકમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જેમાં કુલ 70 લોકોની અસર થઈ હતી, જેમાંથી 30 લોકોને પાલનપુર સિવિલમાં દાખલ કરી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા. બેન, આ એમ્બ્યુલન્સ આવી, અમે કેટલા માણસો લઈ ગયા, કેટલા માણસો ની તકલીફ થાય?